ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને આપણે ધોરણ 5 માં પર્યાવરણ વિષયમાં જેમાં આપણે પાઠ જોતા હતા 9મો ચડિયે ઊંચા ચઢાણ જેમાં પર્વતો વિશે વાત કરવામાં આવેલી છે પર્વતારોહણ છે પોતાના સાહસિક પ્રવૃત્તિ દ્વારા તે પોતે આગળ વધે છે પર્વત ઉપર ચડે છે ચડવા માટે એને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે જેને ખડબચડા રસ્તાઓ છે અને સતત એને ચાલતું રહેતું હોવું પડે છે જેને દિવસ દરમિયાન ઘણું બધું ચાલવાનું હોય છે પોતાના સાથે ઘણો બધો સામાન એટલે કે થેલાઓ લઈને પણ તેણે રસ્તાઓ પાર કરવાના હોય છે આ દરમિયાન છે એમાં તમને સંગીતા અરોરા વિશે પણ કહેવામાં આવેલું હતું જે વિડિયોમાં તમને પહેલા વિડિયોમાં મેં સમજાવેલું હતું કે સંગીતા અરોરા છે એ પોતે પોતાની ડાયરીમાં આ બધું લખેલું છે જેના આધારે પાઠને આધારે આપણે સમજાવે છે કે તેણે કઈ કઈ મુસીબતોનો સામનો કર્યો એમાં તેણે જવાબદારી એટલે કે જૂથના નેતા તરીકે જવાબદારી જે નિભાવેલી હતી તેને તે કઈ રીતે પાર કરેલી તે વિશે પણ જોયું હતું એટલે કે આમાં જે સંગીતા અરોરા છે પોતાના પગમાં ઘણા બધા ખોટલા પડી ગયા છે સવારે ઉઠીને જોવે છે ત્યારે પણ એના નેતા એટલે કે તેના પોતાના જૂથના જે બ્રિગેડિયર છે જ્ઞાનસિંહ તે પોતે શું કહે છે કે તમારે જૂથની જવાબદારી નિભાવવાની છે જૂથના નેતા તરીકે એટલે કે નેતૃત્વ કરવાનું છે જેની સાથે તમારી સાથે ઘણી બધી ગર્લ્સ છે એ રાખેલી છે અને તેને આગળ વધવામાં તેને સાહસ પૂરો પાડવાનો છે આવી રીતે તે સમજાવે છે તો એને મોટી જવાબદારી આપેલી છે જૂથના નેતૃત્વની તો મોટી જવાબદારી તરીકે સૌપ્રથમ તો જોઈએ જેમાં પાઠ્યપુસ્તકમાં મારી સાથે રહેજો અને સમજતા જોજો જૂથના નાયક શું કરવાનું હોય છે જૂથના નાયક છે સંગીતા અરોરા તેને શું કરવાનું હોય છે તો આવા બધા એના મનમાં વિચાર આવવા લાગે છે તો એને કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે તેના વિશે પણ તે લખે છે કે તેને જૂથના નેતા તરીકે શું કરવાનું છે સૌપ્રથમ તો તેને જોઈએ બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી પડે છે એટલે કે જે છાવણીમાં એટલે કે જૂથમાં જે બીજી છોકરીઓ છે તેમનો સામાન એટલે કે જેનાથી ઉચકાતો નથી અને જેની તબિયત સારી ન હોય તો એનો સામાન થોડો ઘણો છે એ પોતાના જૂથના જે નેતા છે નેતૃત્વ કરે છે તેણે પોતાને મદદ કરવી પડે છે સામાન લઈ જવામાં જૂથને આગળ જવા દેવું અને જૂથને નાયક પાછળ રહેવાનું હોય છે જૂથને આગળ જવા દેવાનું હોય છે એટલે કે જે જૂથ છે એ નક્કી કરેલું તેને આગળ જવાનું હોય છે અને જે જૂથનો નેતા છે એ પાછળ ચાલે છે જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી જે લોકો છે એ આવા બધા રસ્તાઓ પાર કરી ન શકતા હોય અથવા તો નદી પાર કરવી છે અથવા તો ખાડા ટેકરાવાળા જે રસ્તાઓ છે એ ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેઓને મદદ કરવી આ જૂથનું નેતાનું કામ છે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવાની હોય છે જે જગ્યાએ સતત ચાલ્યા પછી કઈ જગ્યાએ રોકવું અથવા તો રોકાણ કરવું અને એવી સારી જગ્યા શોધવાનું કામ કોનું હોય છે તો નેતાનું એટલે કે જૂથના જવાબદારી છે કોને સંભાળેલી હોય છે સંગીતા અરોરાએ તે જૂથના નેતૃત્વ સંભાળે છે તેને આ બધી જવાબદારીઓ સંભાળવાની છે સારી જગ્યા શોધવાની હોય છે નેતાઓની એટલે કે તેઓની તબિયત સારી ન હોય એવું ધ્યાન રાખો જે લોકો એની સાથે છે તેની તબિયત સારી ન હોય તેનું પણ તેને ધ્યાન રાખવાનું હોય છે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવાની હોય છે જે છાવણી છે એકી સાથે જૂથ બનેલું છે તે પોતે આગળ ને આગળ જાય છે રોજે રોજ દિવસ દરમિયાન સતત એને ચાલવાનું હોય છે તો તે દરમિયાન તેની જમવાની વ્યવસ્થા પણ જૂથના નેતાને કરવાની હોય છે સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડે છે એટલે કે જૂથના નેતાને એ પણ મહત્વની જવાબદારી છે કે કોઈ કરેલી ભૂલ કોઈ થઈ ગયેલી ભૂલ છે બરાબર તો તેની સજા ભોગવવાની પણ પોતાને તૈયાર રહેવું પડતું હોય છે એટલે આવી રીતે સંગીતા અરોરા છે જૂથના નેતા તરીકે નેતૃત્વમાં સંભાળવા માટે આ બધા મહત્વના મુદ્દાઓ આપેલા છે જેને ધ્યાન રાખે છે અને આ જૂથ છે એ આગળ ને આગળ જાય છે હવે એના જે જૂથના મહત્વના ભૂમિકા ભજવતા જે પોતાના માર્ગદર્શક તરીકે હતા ડાન્સિંગ બ્રિગેડિયર તે પોતે હવે જૂથ નંબર 7 સંગીતા અરોરાને સોંપે છે અને એની સાથે ઘણા રાજ્યમાંથી આવેલી જે છોકરીઓ છે બરાબર
એને સંભાળવાની છે એનું નેતૃત્વ કરવાનું છે એને આગળ ને આગળ વધવામાં પ્રોત્સાહન આપવાનું છે જે જોઈએ જૂથ સાથ જે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ઉપર આપેલું જ છે જૂથ સાથમાં અસમ મણિપુર મિઝોરમ મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી જેમાં જૂથ સાથમાં ઘણી બધી છોકરીઓ હતી જેમાં અસમ મણિપુર મિઝોરમ અને મેઘાલયથી અને તેમજ નાગાલેન્ડની ઘણી બધી છોકરીઓ આવેલી હતી જે પર્વતારોહણ તરીકે પર્વતારોહણ કરવાની હતી પર્વત ચડવાની હતી હું મારા જૂથમાં નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી એટલે કે સંગીતા અરોરા છે એ પોતાના જૂથમાં જે નવી છોકરીઓ સાથે પોતે પોતાનું નેતૃત્વ કરવાનું છે તેને મળીને ખૂબ જ ખુશ હતી ઘણી હિન્દી સારી બોલી શકતા નહોતા એટલે કે આ છોકરીઓ છે પોતાના અલગ અલગ રાજ્યમાંથી આવેલી છે તે પોતાની રાજ્યની જે ભાષાઓ છે બરાબર તેની અલગ અલગ ભાષા હોય છે તો તે પોતે હિન્દી સારી રીતે બોલી શકતી નથી જેથી વાતચીત કરવામાં સંગીતા અરોરાને ખૂબ જ તકલીફ પડે છે અમે 21 દિવસ સાથે રહ્યા હવે આ આખું જૂથ છે છોકરીઓનું જે અલગ અલગ રાજ્યમાંથી આવેલી છે અને જૂથ નંબર 7 છે એ છોકરીઓ સતત ને સતત સાથે સંગીતા અરોરાની સાથે રહેલી છે અને સતત 21 દિવસ સુધી તે સાથે રહેલી છે મિઝોરમથી એક છોકરી ખાન દોસ્બી એટલે કે મિઝોરમથી આવેલી ખાન દોસ્બી નામની એક છોકરી છે તે તેની સાથે રહેલી છે અને તે બાદ ફક્ત ખાલી પોતાની ભાષા મિઝો ભાષામાં જ બોલતી હતી પોતાની ભાષા છે મિઝો ભાષા મિઝોરમની ભાષા છે મિઝો ભાષા તે ખાન દોસ્બી છે એ પોતે બોલે છે જેથી સંગીતા અરોરાને ખૂબ જ તકલીફ થાય છે તે પોતાની વાત છે એ રજૂ કરી શકતી નથી નહીં તે એની વાત પણ એ સમજી શકતી નથી એટલે કે સામે સામા બેને ખૂબ જ ઘણા પ્રશ્નો થાય છે છતાં પણ પોતે મનથી એકબીજાની પાસે એટલે કે ઈશારા દ્વારા પણ સમજી જાય છે કે એનો કહેવાનો મતલબ શું છે આમ 21 દિવસ સતત સાથે રહેવાની સાથે સાથે સંગીતા મેડમ છે પોતાના તે આગળ ને આગળ વધે છે અને પોતે સાહસ ભર્યા કાર્યો છે એ કરતા રહેતા હોય છે અને જૂથનું સારી રીતે એવું ધ્યાન રાખતા હોય છે હવે તેણે ઘણું ચાલ્યા પછી બરાબર આ સતત ચાલ્યા પછી પણ એક દિવસ તેને નદી પાર કરવાની હતી હવે નદી પાર કરવાની હતી તો એને ઘણું બધું ધ્યાન રાખવાનું હતું નદી પાર કરવા માટે આ લોકોને પર્વતારોહણની કંઈ નાવમાં કે હોડીમાં બેસીને જવાનું નથી હોતું નદી પાર કરવાની નથી હોતી બરાબર કોઈ તરાપાનો ઉપયોગ લેવામાં આવતો નથી તેને એક પારથી બીજા પાર સુધી જવા માટે નદી ઉપર એને દોરડું બાંધવામાં આવે છે અને તેમજ નદીમાં તેની ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે એ જોવામાં આવે છે અને એને પોતે દોરડા ઉપર લટકી અને તેને નદી પાર કરવાની હોય છે જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે તેમજ આપણે આગળ આપણે સમજીએ જેમ કે નદી પાર કરવી બરાબર હવે પોતે સંગીતા અરોરા છે પોતાની ડાયરીમાં નદી પાર કરતી વખતે પણ પોતે કઈ રીતે નદી પાર કરતી વખતે એને ઘણી મૂંઝવણ થતી હતી કેમકે જૂથનું નેતૃત્વ પોતે સંભાળતા હતા બરાબર જૂથના નેતા હતા સંગીતા અરોરા તો હવે એને નદી પાર કરતી વખતે પોતે જ પહેલા કરવી પડતી હતી બરાબર એને આ સાઈડથી ઓલી સાઈડ જવા માટે એટલે કે એને પહેલા જવાનું પછી એના જે જૂથની અંદર જે છોકરીઓ છે બરાબર તેને પછી એના પાછળ પાછળ આવવાનું છે આ બધો દેખાડવા માટે એને ઘણી બધી તકલીફ પડે છે એને પણ આ ખૂબ જ ડર લાગતો હતો સંગીતા અરોરાને તો હવે શું કહે છે તે નદી પાર કરવી અમને સવારના નાસ્તામાં વિટામિન સી ના લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું હવે નદી પાર કરતા પહેલા એટલે કે જે છાવણીમાં હોય એ લોકોને સતત ચાલવાનું હોય છે બરાબર ઘણા બધા વજનવાળા થેલાઓ છે ઊંચકવાના હોય છે અને રસ્તાઓ આ બધા મુસીબતોને પાર કરતું કરતું પણ સતત એને ચાલતું રહેવું પડતું હોય છે આના માટે એને તાકાત એટલે કે શક્તિની જરૂર પડે છે તો એને નાસ્તામાં સવાર સવારમાં નાસ્તાના સમયમાં વિટામિન સીની અને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે જેથી કરી એને શક્તિ મળી રહે બરાબર આગળ વધવામાં એની તબિયત જળવાઈ રહે છે તેમજ સાથે સાથે ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે એટલે કે ગરમ વસ્તુ પણ આપવામાં આવે છે જેથી કરી શરીરમાં ગરમાવો રહે ઘણા એને પર્વત ચડતા પહેલાં એને બરફનો સામનો કરવો પડે છે ઘણીવાર બરફની વરસાદ પડે છે ત્યારે બરફના કારણે
ઠંડી વધી જાય છે અને ઠંડીનું પ્રમાણ વધતા શરીરમાં ઘણી બધી તકલીફો પડે છે ત્યારે ગરમીની જરૂર પડે છે એટલા માટે એને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે સવારના નાસ્તામાં આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ઠંડીમાં ગરમી જળવાય એટલે કે ઠંડીમાં ગરમી જળવવા માટે આપવામાં આવ્યું છે રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવે છે અને કે તે પોતાના શરીરમાં જે ઠંડી લાગે ને એના માટે ગરમાવો મળી રહે તે માટે આ બધું આપવામાં આવે છે તેમજ વધુ શક્તિ મળી રહે પોતાને તે માટે આ બધી લોહતત્વની ગોળીઓ છે બરાબર વિટામિન સી ની ગોળીઓ છે અને એની સાથે ઘણું બધું એવી રીતે અનાજ કઠોળ પણ રાખેલું હોય છે જે તેને છાવણી દરમિયાન એટલે કે આ પર્વતારોહણ દરમિયાન જે જગ્યાએ તેની રોકાણ થાય છે ત્યાં તે પોતાનું પ્લાસ્ટિકનું તંબુ બાંધે છે અને નીચે પણ પ્લાસ્ટિક પાથરે છે જેથી કરી ઠંડી લાગે નહીં અથવા તો તેને સારી રીતે છાવણીમાં રહી શકે એ માટે અને પોતાની સાથે ઘણો બધો સામાન લઈ અને ચાલતા હોય છે એટલે કે શરીરને તાકાત મળી રહે તેવી વસ્તુઓ અને સાથે રાખતા હોય છે આ રોજ સવાર એટલે કે પોતે રોજ સવારમાં તેની તબીબી તપાસ પણ કરવામાં આવતી હતી રોજે રોજનું તેનું ચેકિંગ પણ થતું હતું ડોક્ટરે બરાબર તો તે ચેક કરે છે કે તે વ્યક્તિની એટલે કે જે જૂથમાં રહેલા જે છોકરીઓ છે એની જે તબિયત છે એ સારી છે કે નહીં કોઈને કઈ પ્રશ્ન નથી ને આ માટે રોજે રોજ ને પોતાની તબિયત તપાસવામાં આવતી હતી પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તેવો ખોરાક લેવો જોઈએ બરાબર એટલે કે પર્વતારોહણની પ્રવૃત્તિ દરમિયાન જ્યારે પર્વત પાર ઉપર ચડવાનું હોય છે આ દરમિયાન બરાબર તો ત્યારે તેને શરીરમાં શક્તિ મળી રહે તેમજ ગરમીનું પ્રમાણ જળવા રહે તેવા જ ખોરાક આપવામાં આવે છે જેથી કરી તે શારીરિક રીતે સક્ષમ બને અને આગળને આગળ વધી શકે પોતાના લક્ષ્ય સુધી પર્વતારોહણ દરમિયાન આપણે ગુરુત્વાકર્ષણની બળની વિરુદ્ધ દિશામાં ચાલવાનું હોય છે તો આવું બધું શક્તિની શું કામે જરૂર પડે છે તો કે ભાઈ પર્વતારોહણ દરમિયાન જે પર્વતારોહણ છે એ દરમિયાન પોતે જે ચાલતા હોય છે સતત ને સતત આવું બધા પર્વતો પાર કરવાના હોય છે નદીઓ પાર કરવાના છે રસ્તાઓ ઉપર ચડવાના અને લપસવાની બીક હોય છે અને ડર લાગતો હોય છે તે દરમિયાન જ્યારે પર્વત ઉપર ચડવાનું હોય છે ઊંચાઈ ઉપર જવાનું હોય છે ત્યારે ગુરુત્વાકર્ષણના બળની વિરુદ્ધ દિશામાં તમને ખબર છે ગુરુત્વાકર્ષણનો નિયમ જે તમારે આગળના ધોરણમાં પણ ભણવાનું છે ગુરુત્વાકર્ષણ નિયમનો બળનો નિયમ શું છે તો કે ભાઈ સફરજન છે એ ઝાડ ઉપર ઉગે છે બરાબર તો એ નીચે જ પડે છે શું કામ એમ તો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ જમીન ઉપર છે ધરતી ઉપર તે પોતે ખેંચે છે અને જે વસ્તુ છે એ ઉપરથી નીચે તરફ જ આવે છે પણ આમાં પર્વતારોહણમાં શું થાય છે તો કે ભાઈ નીચેથી ઉપર તરફ જવું પડે છે એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે વિરુદ્ધ ભાગમાં આપણે દિશામાં ચાલવાનું હોય છે એટલે કે ઉપરની તરફ જવાનું હોય છે ત્યારે આ બધી શક્તિઓની જરૂર પડે છે ત્યાંના રસ્તા પણ આડા ખાડા ટેકરા વાળા હોય છે ત્યાંના રસ્તાઓ કેવા હોય છે ખાડા ટેકરા વાળા હોય છે ઊંચે જતા પવનનું જોર પણ વધારે હોય છે જેમ જેમ ઊંચાઈ ઉપર જાય છે તેમ તેમ પવનનું જોર પણ વધારે વધતું જાય છે અને ઊંચાઈ ઉપર હવા પણ પાતળી હોય છે ઊંચાઈ ઉપર જેમ જાય છે તેમ હવાનું સ્તર કેવું બની જાય છે પાતળું બની જાય છે જેથી શ્વાસ લેવામાં પણ ઘણી વાર તકલીફ પડતી હોય છે બરાબર અને તેની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની દિશા તરફ આપણે જતા હોઈએ છીએ તો જોરથી એટલે કે જોરથી પવનો આવે છે હવા પણ પાતળી થઈ જતી હોય છે આ સંજોગોમાં શરીરને તેની સામે ટકાવી રાખવા અને આગળ વધવા માટે સારી વધારે તાકાતની જરૂર પડે છે એટલે કે શરીરને આવા સંજોગોમાં આ બધી સંજોગોમાં શરીરને ટકાવી રાખવા માટે તેનો સામનો કરવા માટે આ માટે તેને આગળ વધવા માટે તાકાતની જરૂર હોય છે જે તાકાત છે એ સી જે તાકાત છે વિટામિન સી અને લોહ તત્વની ગોળીઓમાંથી એને મળી રહે છે તેમજ તેની સાથે જેને કોરો નાસ્તો લીધેલો હોય બરાબર જેમાં કઠોળ હોય ચણા મગ છે એ સતત એને ખોરાકમાં લેવા પડતા હોય છે તેમજ અનાજ છે
જે ઝડપથી બની જતું હોય રસોઈ એવી રસોઈની પોતે સાથે એવા ફૂડ પેકેટ છે પોતે સાથે રાખતા હોય છે આ રીતે પોતે સતત તાકાત મળી રહે એવા ખોરાક સતત એને ખાવા પડતા હોય છે જેના કારણે જીને વધુને વધુ ઊંચાઈ પર જવા માટે એને મદદરૂપ થાય છે બરાબર તો હવે આપણે જોઈએ તો 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાર નદી પાસે પહોંચી હવે 8 કિલોમીટરની સતત સંગીતા અને તેની ટુકડી છે જે સાથે જૂથ બનેલું છે તે બધી છોકરીઓ છે જે બારના રાજ્યમાંથી આવેલી છે જેનું જૂથ નેતૃત્વ છે એ સંભાળવા માટે કોને આપેલું છે તો સંગીતાને આપેલું છે જે સંગીતા અરોરા છે એ પોતે પોતાના જૂથને લઈ અને સતત ને સતત કેટલા કિલોમીટર 8 કિલોમીટર મુસાફરી બાદ એક નદી પાસે પહોંચે છે હવે નદી પાસે પહોંચતા જ તેના કાંઠા પાસે પહોંચતા તે જોવે છે કે નદી છે એ ખળખળાટ વહી રહી છે હવે નદીના આ છેડેથી ઓલા છેડે જવું છે એને કઈ હોડીનો ઉપયોગ થતો નથી તે પોતે શું કરે છે તો કે લાંબુ ઝાડુ દોરડું એક છેડેથી બીજા છેડે સુધી પહોંચાડવા માટે હૂક સાથે લાંબુ દોરડું લઈ અને જેને જોરથી સામેની બાજુ ફેંકવામાં આવે છે જેને હૂકથી પોતે પથ્થર સાથે અટકાઈ જાય છે અને પછી એની કડી સાથે એટલે કે કમર સાથે એક કડી બાંધવામાં આવે છે દોરડું બાંધે અને મેઇન દોરડા સાથે એને જોડવામાં આવે છે અને તે દ્વારા તે એક પારથી બીજે પાર સુધી પહોંચે છે તો 8 કિલોમીટર આ નદી પર સતત ચાલ્યા બાદ નદીના કાંઠે પહોંચે છે અને નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી ઝાડુ દોરડું બાંધવામાં આવ્યું હતું હવે નદીની એક પારથી બીજે પાર જવા માટે શું બાંધવામાં આવ્યું હોય છે તો કે ઝાડુ દોરડું બાંધવામાં આવે છે પોતાના માર્ગદર્શક છે જ્ઞાનસિંહ તે પણ એની સાથે છે તે પણ પોતે ઘણી બધી એની સાથે ઘણી બધી ટુકડીઓ પણ છે પણ એનું મેઇન નેતૃત્વ એક ટુકડી નંબર 7 છે એ સંગીતા અરોરાને આપેલી છે તો સંગીતા અરોરાની ટુકડી છે હવે નદીને પાર કરવા માટે પોતે જાય છે તો એક ઝાડુ એટલે કે મોટું બધું દોરડું બાંધેલું છે તે નદીના એક છેડેથી બીજે છેડે જવા માટે હોય છે નદી પાર કરવા કડીવાળું દોરડું બરાબર નદીને જે પાર કરવા માટે શું શું જરૂરિયાત હોય છે કયા કયા સાધનની જરૂરિયાત હોય છે તો કે ભાઈ કડીવાળું મોટું દોરડું હોય છે ઝાડુ લાંબુ દોરડું રાખવામાં આવે છે મોટા ખીલા જેને મેઘ કહેવામાં આવે છે મોટા ખીલા જે લોખંડના હોય છે એમજ હૂક હોય છે હૂકવાળા પણ ખીલાઓ હોય છે જે સામેની પથ્થરમાં એકદમ જોઈન્ટ થવાનું કાર્ય કરે છે તો આવા બધા સાધનો છે એ બધે સાથે લઈ અને આ લોકો છે એ નીકળેલા હોય છે તો આ બધું સાથે લઈ અને પોતાના ખેલાઓમાં બેગમાં રાખેલું હોય છે ગમે એ જગ્યાએ એને પોતાની છાવણી છે એ બાંધવા માટે ટેન્ટ છે તો પ્લાસ્ટિકનું હોવું જોઈએ નીચે સુવા માટેની પછી તેની સાથે તેને ખોરાક કયો ખોરાક સાથે લઈ જવાનો છે ઘણીવાર તો આવા પર્વતારોહણને ઘણીવાર રાતનું જમવાનું પણ મળતું નથી કેમ કે ત્યાં તે જગ્યાએ એવી જગ્યા હોય કે જ્યાં રોકાયા હોય ત્યાં કંઈ આજુબાજુ કોઈ ચૂલા થઈ શકે નહીં અથવા તો કોઈ રસોઈ બની શકે નહીં તો આખી આખી રાત પણ એને એમણે કાઢવી પડતી હોય છે ઘણીવાર તેની સાથે રહેલો નાસ્તો છે એ પણ ખલાસ થઈ ગયો હોય તો આને પોતે ઘણી બધી મુસીબતોનો સામનો કરી પણ આગળ વધવાનું હોય છે જે આપણે આગળ પણ જોશું અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે ખીલાઓ મેઘ છે મોટું લાંબુ દોરડું છે અને હૂક છે જે કમર સાથે બાંધવાનું હોય છે અને મેઇન દોરડા સાથે કરેલું હોય છે જૂથના નેતા સંગીતા નદી પાર કરવાની નદીમાં પગ મૂકતા જ એટલે કે જૂથના નેતા છે તો હવે એના નાનસી તેના બ્રિગેડિયર છે શું કહે છે કે ભાઈ તમારું જૂથ છે સૌ પ્રથમ નદી પાર કરશે તો જૂથના નેતા તરીકે સંગીતા છે તો એને પોતે પહેલા જવાનું હોય છે તો હવે બધા એકબીજા ચર્ચા કરતા હોય છે કે સૌ પ્રથમ તો કોણ જશે ઓલા કે તું જ ઓલા કે તું જ તો પણ હવે બધી આ છોકરીઓ અંદર ચર્ચામાં લાગી ગયેલો છે તો ત્યારે તે પોતાના માર્ગદર્શક તરીકે છે મેઇન બ્રિગેડિયર નાનસિંહ છે એ પોતે સંગીતા મેડમનું નામ લે છે એટલે કે તે કહે છે કે સંગીતા મેડમ સૌથી પહેલા જશે નદીને પેલે પાર તો હવે સંગીતા મેડમને ખૂબ ડર લાગે છે એને નદી પાર કરવાનો હોય છે તો કે ભાઈ તે જોવે છે કે નદીની ઊંડાઈ એની ઊંડાઈ કેટલી છે બરાબર તો તેના ઉપર એને પસાર થવાનો છે જેમાં કંઈ કોઈનો ઉપયોગ લેવામાં આવવાનો નથી તેને ખાલી દોરડાથી બાંધેલું છે કમર સાથે તેનો જ
તે છકડી અને પેલે પાર પહોંચવાનું છે. તો હવે નદીમાં પગ મૂકતા કોઈ એને ધીમેથી ધક્કો માર્યો અને તે સીધા નદીની વચ્ચે આવી ગયા. એટલે કે નદીમાં પગ મૂકતા શું થયું તો તેના પગ છે એ એકદમ ખીજી ગયા હતા. કેમ કે ઉપરથી જે પાણી આવતું હતું એ ઠંડીના પ્રમાણે, એટલે કે સવારનું જે પાણી હતું એકદમ ઠંડુ હતું, તેમજ ઉપર બરફ પણ છવાયેલો હતો. જે બરફ પાણી ઓગળતા નદી સાથે ભળે છે અને પાણી છે ખૂબ જ ઠંડુ થઈ ગયું હોય છે. હવે જેવો સંગીતા મેડમે પગ મૂકે છે અંદર તો એનો પગ છે એકદમ ખીજી જાય છે, એટલે કે ઠંડી લાગે છે તેવો અનુભવ થયો એને. બરાબર, એના પગમાં એવો અનુભવ થયો. ધ્રુજારી લાગવા લાગ્યા એટલે કે ધ્રુજવા લાગ્યા છે. એના દાંત છે એ ઠંડીથી ઝકડાઈ ગયા છે. એના સંગીતા અરોરાના દાંત છે ઠંડીથી ઝકડાઈ ગયા છે. જે નદીને પાર કરવાની છે એ પાણી ખૂબ જ ઠંડુ હોય છે. આના કારણે એને ખૂબ જ આવો બધો ડરનો અનુભવ થાય છે. દોરું પકડી ગયો. હવે એને શું કરે છે કે દોરું તેને પકડી રાખે છે અને એ આગળ ને આગળ વધવાની કોશિશ કરે છે. એટલે કે નદીમાં ચાલતા હવે હવે દોરાને પકડી અને ચાલવાની કોશિશ કરે છે. ત્યારે કોઈ તેને એટલે કે વચ્ચે જતા ઊંડાઈ ઘણી વધી ગઈ હોય છે. તો સંગીતા મેડમ એવું સંગીતા અરોરાથી બૂમો પાડવા લાગે છે કે બચાવો બચાવો. ત્યારે સામેની ટુકડીમાંથી પોતાની ટુકડીઓમાંથી બધા એને કહે છે કે આગળ વધો આગળ વધો, ચાલો દોરું પકડો દોરું પકડો, એવો એને અવાજ સંભળાય છે સંગીતા અરોરાને. તો જેમ તેમ કરી અને પોતે દોરું છે પકડી લે છે અને આગળ ને આગળ વધતા જાય છે અને તે પાણીમાંથી આગળ ને આગળ વધતા જાય છે. દોરડા દ્વારા જે શું કહે છે કે મકમતાથી નદીના પાણીમાં એટલે કે આગળ ને આગળ વધે છે. જેમ આગળ વધે છે પાણીનો પ્રવાહ છે વધતો જાય છે અને ઊંડાઈ પણ વધી જાય છે. વચ્ચે તો ગળા સુધી પાણી આવી જાય છે. તે પણ પાર કરતા કરતા પણ સંગીતા અરોરાજી પેલે પાર પહોંચે છે અને તેને અનુભવ થાય છે કે મેં આટલી બધી હિંમત કરી અને પેલે પાર પહોંચી ગઈ છું. તો આ બધી સંગીતા અરોરાને આ બધી સાથે ઘણી બધી મુસીબતોનો સામનો કરતા કરતા પોતે સાહસિક વૃત્તિના આધારે તે આગળ વધે છે. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તો આપણે અહીંયા જોયું કે નદી પાર કરવી બરાબર તેને પોતાની સાથે કયા ખોરાક લેવાના છે અને તેને જૂથનું નેતૃત્વ સંભાળેલું છે તો જૂથના નેતા તરીકે એને કયા કાર્યો કરવાના છે જે પણ આપણે જોયું. બરાબર, આ વિડીયોમાં તમે ઘણું બધું જોયું. જૂથ નંબર 7 છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને જેના આધારે અમુક અમુક મુદ્દાઓ છે. હવે આપણે આગળ તો જોવાના છીએ. બરાબર, તો તેની સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.